પંચમહાલ હાલોલમાં બંધ મકાનના તાળા તોડી ચોરી કરી ફરાર થઈ જતા ગાંઠિયા. હાલોલના કંજરી રોડ પર આવેલી અને સરસ્વતી વિદ્યા મંદિર પાછળ તુલસી વિલા સોસાયટીમાં રહેતા રાજેશભાઈ શંકરભાઈ જોશી પાવાગઢ ખાતે દુધિયા તળાવ પર હોટેલ ધરાવતા હતા, જેમાં તેઓ પાવાગઢ ખાતે પૂનમ અને શનિ રવિની રજા હોવાને લીધે યાત્રીઓ વધુ સંખ્યામાં આવતા હોવાના કારણે પોતાનું મકાન બંધ કરીને પોતાના પરિવાર સાથે પાવાગઢ ગયા હતા, જે દરમિયાન કેટલાક અજાણ્યા ચોરો મકાનનો મુખ્ય દરવાજાનો નકુચો તથા ઇન્ટરલોક તોડીને અંદર સોના ચાંદી તથા રોકડ રકમ લઈને ફરાર થઈ ગયા હતા, જેમાં બનાવ અંગે હાલોલ પોલીસને જાણ કરતા પોલીસે ફરિયાદ લઈને પોલીસે ઘટના સ્થળે પહોંચીને અજાણ્યા શખ્સો વિરુદ્ધ ચોરીની ફરિયાદ લઈને તપાસનો શરૂ કરી. ચોરીના કારણે આજુબાજુની સોસાયટીના રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. મકાન માલિક રાજેશ જોશી દ્વારા જણાવવામાં આવેલ માહિતી મુજબ 16 તોલા સોનું અને 2,05,000 રૂપિયા રોકડાની ચોરી થયેલ છે. રિપોર્ટર નવનીતભાઈ ગોહિલ, હાલોલ. હું રાજેશ જોશી, રહેવાસી હાલોલ તુલસી વિલા, જે પાવાગઢ માઉન્ટ પર પ્રસાદની દુકાન ધરાવું છું. પાવાગઢ પૂનમના અનુસંધાનમાં 4 દિવસ જાત્રાના ઘસારાના લીવાદે હું અને મારી ફેમિલી પાવાગઢ 4 દિવસ રહેવા માટે ગયા હતા. ઉપરથી મને જાણ થયેલ કે મારા ઘરે ચોરી થયેલ છે. ઘરે આવીને મેં ઘરે તપાસ કરતા ઘરમાંથી 16 તોલા સોનું અને રોકડ રકમ 2,05,000 ગુમ થયેલ માલુમ થયેલ છે, અને એ અનુસંધાનમાં મેં હાલોલ ટાઉન પોલીસને જાણ કરેલ છે અને એ બાબતમાં આગળ તપાસ ચાલુ છે.